તાજેતરમાં રાજ્ય ગૃહ વિભાગ દ્વારા પીએસઆઈ તેમજ એએસઆઈ માટેની પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઉમેદવારો માટે સરકારમાંથી કરાયેલી માગણીઓના નિયમોમાં ફેરફાર કરવા માંગ સાથે દાંતીવાડા તાલુકાના નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં યુવાનો દ્વારા ભરતીમાં 15 ગણા કેટેગરી વાઇઝ ઉમેદવારોને જ બીજા તબક્કાની પ્રાથમિક લેખિત કસોટી માટે ઉત્તીર્ણ કરવાની મર્યાદાને રદ કરવા તેમજ વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવતા હોય તેવા ઉમેદવારોને પસંદગી પામનારા અમુક ઉમેદવારો કે નોકરી ન લેવા માંગતા હોય અથવા કોઈ કારણસર ગેરલાયક ઠરાવવામાં આવતા હોય તેવી જગ્યાઓમાં વેઇટિંગવાળા ઉમેદવારોને નોકરી કરવા મોકો આપવામાં આવે। નોટિફિકેશનમાં કેટેગરી પ્રમાણેની સીટો ફાળવણીમાં વિસંગતતાઓ દેખાવા મળી રહી છે, તેને દૂર કરવા માંગ કરવામાં આવી હતી। તમામ કેટેગરી પ્રમાણે 3 વાર ભાગલા કેમ્પ પાડવામાં આવ્યા છે, જેની પણ ભરતી બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। સાથે અચાનક ભરતીમાં કેમ્પ બદલાવ કરાયો, સાથે યુવાનો દ્વારા ભરૂનાળે ફિઝિકલ પરીક્ષા લેવાના કારણ સાથે દાંતીવાડા નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। જો કે વહેલામાં વહેલી તકે આ અરજને ધ્યાનમાં લેવામાં આવે અને તેને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી યુવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। તેમજ આવનાર દિવસોમાં નિયમોના વિરોધમાં જો વિદ્યાર્થીઓને આ કોરોના કાળમાં ગ્રાઉન્ડ ઉપર આવવા માટે મજબૂર કરાશે અને વિદ્યાર્થીઓને કોઈપણ હાનિ કે જોખમ ઊભું થશે તો તેના માટે ગુજરાત સરકાર, એમના મંત્રી અને પોલીસ ભરતી બોર્ડ જવાબદાર રહેશે તેવું આવેદનપત્રમાં જણાવ્યું હતું।